નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરોમાં પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એની શરૂઆત કરેલી, જેમાં ભાગીદારીના વિસર્જનનો અર્થ, ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ, ભાગીદારીના વિસર્જનની રીતો બે રીત છે. અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન, બીજું સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન. મિત્રો, આપણે આ બંને વિસર્જનની રીત એના સંજોગો સહિત વિસ્તૃતમાં અભ્યાસ કર્યો. હવે ખૂબ મહત્વની, ખરા ખોટા માટે મહત્વની, આમ નોંધ માટે પણ મહત્વની અને ખાસ દાખલાઓ ગણવા માટેના જે નિયમો છે, 1932ના ભાગીદારી કાયદા અનુસાર પેઢીના વિસર્જન વખતે આપણે જે કોઈ કાયદાઓનું પાલન કરવાનું છે, એ મુદ્દાનો આજે આપણે વિસ્તારથી વિગતે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌથી પહેલા તો એક બે સૂચનો છે. પહેલું તો કે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બીજું, મિત્રો, જ્યારે પણ તમે આ વિડિયો લેક્ચરથી અભ્યાસ કરવા બેઠો ત્યારે સાથે ટેક્સ્ટ બુક રાખશો. ત્રીજું કે મોબાઈલને આડો કરી અને જો તમે વિડિયો જોશો તો તમને વધારે સારું અનુકૂળ રહેશે. મિત્રો, હિસાબો લખવા માટે વિસર્જન વખતે ઘણી બધી બાબતો કાયદાની અંદર કહેવામાં આવેલી છે કે વિસર્જનના હિસાબોની પતાવટ કઈ રીતે કરવી. જ્યારે પણ ભાગીદારી પેઢીમાં વિસર્જનની સ્થિતિ આવે ત્યારે પેઢીનું વિસર્જન એના જે હિસાબો છે એના માટે અમુક કાયદાકીય જોગવાઈઓ છે, જેનો હવે આપણે અભ્યાસ કરીએ. વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ. કાયદો છે એટલે મિત્રો, જેવી રીતે જે ક્રમમાં જે બાબતો છે એ જ રીતે આપણે પાકો કરવો પડશે. સૌથી પહેલા આપણને પેઢીની ખોટ માટેનો કાયદો આપ્યો છે કે જો વિસર્જનની પરિસ્થિતિ આવે અને જો પેઢી પાસે ખોટ હોય તો આ ખોટ કઈ રીતે માંડી વાળવી, એના સ્ટેપ આપેલા છે. સ્ટેપનો મતલબ એમ થશે કે એને આપણે ક્રમસર પાકું કરવું પડશે. પહેલું છે, પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવે. જો વિસર્જન વખતે ખોટ હોય તો પેઢીનો જે નફો હોય એમાંથી એને માંડી વાળવાની એટલે કે ભરપાઈ કરવાની રહેશે. બીજું, જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી આ ખોટની રકમ ભરપાઈ કરવામાં આવે છે. મિત્રો, પહેલું સ્ટેપ છે, જો ખોટ હોય તો એને નફામાંથી સરભર કરવાની, નફાની સામે માંડી વાળવાની. પણ એવું બની શકે કે નફો પૂરતો ન હોય તો કાયદા અનુસાર બીજું સ્ટેપ છે ભાગીદારોની મૂડીનો ઉપયોગ કરવાનો અને આ ખોટ માંડી વાળવાની. ત્રીજું અને છેલ્લું, એવું પણ બને કે ખોટની રકમ ખૂબ મોટી હોય અને ભાગીદારોની મૂડીમાંથી પણ એ ભરપાઈ ન થઈ શકે તો પછી જે બાકી રહેતી ખોટ છે, નુકસાન છે, એને મિત્રો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે અને આ રકમની ભરપાઈ ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી, સરળ શબ્દોમાં કહીએ તો ભાગીદારે પોતાના ઘરેથી લાવીને
આ રકમ ભરપાઈ કરવી પડે। તો ખોટ માટેના ત્રણ સ્ટેપ ક્રમસર યાદ રાખશું આપણે। બીજું, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા। મિત્રો, આપણે પહેલા પ્રકરણમાં ભાગીદારી વિષય પ્રવેશમાં અભ્યાસ કરી ગયા કે પેઢીના દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે જવાબદાર છે। પેઢીની મિલકતો અને દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે। ટૂંકમાં સરળ શબ્દોમાં હું તમને સમજાવું તો મિત્રો, પેઢીનું દેવું ચૂકવવું ફરજિયાત છે, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, તેથી દરેક ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી, પેઢીની મિલકતમાંથી તો દેવું ચૂકવાય, પણ માનો કે પેઢીની મિલકતોમાંથી દેવાની પૂરી ચૂકવણી થઈ શકે નહીં, તો પછી ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી રકમ લાવી પેઢીનું દેવું ચૂકવવું પડે છે। ત્રીજું, ભાગીદારોની પેઢીને લોન। મિત્રો, જ્યારે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીના વિસર્જનના સંજોગો આવે તો ભાગીદારની લોન એની ચૂકવણી કયા ક્રમે કરવી એ આપણે યાદ રાખવું પડશે। મિત્રો, પેઢીના વિસર્જન વખતે પેઢીની બધી જ મિલકતો વેચી અને એમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાશે, ત્યારબાદ ત્રાહિત પક્ષનું દેવું ચૂકવાશે, અને ત્રીજા ક્રમ પર ભાગીદારે પેઢીને આપેલી લોન ચૂકવાશે। ફરીવાર મિત્રો, હમણાં આપણે આગળ ઉપરાંત આજ લેક્ચરમાં વિસર્જનની સામાન્ય પ્રક્રિયા ભણવાની છે કે વિસર્જન વખતે ખર્ચની ચૂકવણીનો ક્રમ આપણે ભણવાનો છે, અને એ ક્રમ બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયેલો છે, તો એ મુજબ ભાગીદારે જ્યારે પેઢીને લોન આપી હોય ત્યારે ભાગીદારની લોન ત્રીજા ક્રમે ચૂકવાય છે। સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ પેઢીના દેવાની ચૂકવણી થાય, અને ત્યારબાદ પછી ભાગીદારની લોનની ચૂકવણી કરવામાં આવે છે। એટલે ભાગીદારની લોન એ ત્રાહિત પક્ષના દેવા બાદ ત્રીજા ક્રમે ચૂકવાશે। આ મુદ્દો અંડરલાઈન કરી અને ખાસ યાદ રાખજો। ચોથી બાબત, ભાગીદારની પત્નીની લોન। ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનની રકમ સામાન્ય દેવાની જેમ જ ત્રાહી પક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણે મોસ્ટ આઈએમપી કરી અને ટીકમાર્ક કરશું। ભાગીદારની પત્નીની લોન, જ્યારે કોઈ ભાગીદારના પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી લોન આપેલી હોય તો તેવી લોન
એ પેઢીનું સામાન્ય દેવું જ ગણાય છે, જેવું બીજા પક્ષ પરત્વે દેવું હોય એવું જ ભાગીદારની પત્નીની લોન ગણાય, અને બીજા ક્રમે ત્રાહિત પક્ષના દેવાની સાથે જ ચૂકવાય છે। એટલે ભાગીદારની પત્નીની લોન ત્રાહિત પક્ષ પરત્વેનું દેવું ગણાશે। તમે જુઓ મુદ્દામાં ચોખવટ કરી છે કે જો આ લોનની રકમ પતિના નાણામાંથી આપવામાં આવેલી હોય તો એ પાછી ભાગીદારની લોન જ ગણાશે। થોડું તમને વિસ્તારથી સમજાવું મિત્રો, પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી લોન આપેલી હોવી જોઈએ। સ્ત્રીધન કોને ગણવામાં આવે છે? તો એક, પત્ની પોતે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતી હોય, નોકરી ધંધો કે વ્યવસાય કરી અને આવક પ્રાપ્ત કરતી હોય અને એમાંથી એણે આ રકમની ચૂકવણી કરેલ હોય। બીજું, લગ્ન સમયે પિતા તરફથી કર્યાવરમાં મળેલી સંપત્તિ એ પણ સ્ત્રીધન ગણાય। એટલે પત્ની જો આર્થિક પ્રવૃત્તિ કરતી હોય અથવા તો કર્યાવરમાંથી મળેલી રકમમાંથી જો લોન આપે તો જ એ સ્ત્રીધનમાંથી આપેલી લોન ગણાય અને ત્રાહિત પક્ષના દેવાની સાથે ચૂકવાય। પણ પત્ની કોઈ આર્થિક પ્રવૃત્તિ ન કરતી હોય, પત્ની પાસે કોઈ એવી સંપત્તિ ન હોય અને પોતાના પતિના નાણાં જ એ પત્નીના નામે લોન તરીકે ભાગીદાર આપે તો એ સામાન્ય ભાગીદારની લોન જ ગણી લેવામાં આવે છે। ફરીવાર મોસ્ટ આઈએમપી મુદ્દો છે, ભાગીદારની પત્નીની લોન એ ત્રાહિત પક્ષનું દેવું ગણાશે અને ત્રાહિત પક્ષના દેવાની સાથે જ ચૂકવાશે। મિત્રો, ખરા ખોટા પૂછાશે તો લગભગ ભાગીદારની પત્નીની લોનનું ખરું ખોટું હશે જ। ભાગીદારોની જવાબદારી આપણે અગાઉ ભણી ગયા છીએ, 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં પણ તમે ભણી ચૂક્યા છો કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, જેથી કરી અને એણે પેઢીનું દેવું જરૂર પડે અંગત મિલકતમાંથી પણ ચૂકવવું પડે છે। પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી, આ મુદ્દામાં મોસ્ટ આઈએમપી લખો। મિત્રો, પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢી પાસે જે કોઈ મિલકતો રહેલી છે એનું વેચાણ કરી દેવામાં આવે છે, એનો નિકાલ કરવામાં આવે છે અને રકમની પ્રાપ્તિ કરવામાં આવે છે। આ જે રકમ છે, ઉપજ જેને કહેવામાં આવે છે, આ ઉપજની ચૂકવણી, તમે અન્ડરલાઈન કરો, ક્રમ શબ્દ વાપરવામાં આવ્યો છે કે મિલકતોમાંથી મળેલી ઉપજની ચૂકવણી નીચેના ક્રમમાં કરવામાં આવે છે। આ મુદ્દામાં અથવા કરી અને પ્રશ્ન લખી લો, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા। મિત્રો, તમને 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, તમને ખ્યાલ જ છે, તમને થિયરીના શિક્ષકોએ જણાવેલું જ હોય કે વિધિ, પ્રક્રિયા, તબક્કા હંમેશા ક્રમસર લખવા જોઈએ। જો એમાં આપણે ક્રમ તોડશું તો આપણને માર્ક્સ પૂરા મળશે નહીં, જરૂર પડે ખોટું પણ પાડી શકાય। એટલે આ મુદ્દો ક્રમસર પાકો કરવો પડશે। તમે જુઓ, છઠ્ઠા મુદ્દાની નીચે સી કરી અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયાનો મુદ્દો આપેલો છે। એમાં આપણને સૂચના એમ જ છે કે અગાઉ જે છઠ્ઠો મુદ્દો છે એ જ ક્રમમાં વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા થાય છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુદ્દો
ખૂબ અગત્યનો છે અને બીજું આમાંથી કદાચ આખો પ્રશ્ન એમ ન પૂછાય કે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો, પણ આમાંથી ઘણી બધી બાબતો વિકલ્પ એક વાક્યમાં કે ખરા ખોટા સ્વરૂપે પૂછી શકાય તેમ છે। તમે જૂના પેપરોનો એનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ મુદ્દો બોર્ડને ખૂબ ગમતો મુદ્દો છે, જે અવારનવાર પૂછાય છે। પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી અથવા તો વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા। પહેલું છે, સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય, ત્યારબાદ ભાગીદારની લોન ચૂકવાય, ચોથું છેલ્લે ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે, પાંચમું તેમ છતાં રકમ વધે નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને પેઢીની મિલકતોની ઉપજની વહેંચણીનો ક્રમ પૂછાય તો સૌથી પહેલા ક્રમે ચૂકવણી થશે વિસર્જન ખર્ચની। સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય। ત્રાહિત પક્ષ મતલબ ધંધા બહારની તમામ વ્યક્તિઓ, પેઢી બહારની તમામ વ્યક્તિઓ, તમામ લેણદાર। હમણાં જ આપણે અભ્યાસ કર્યો, ભાગીદારની પત્નીએ જો સ્ત્રીધનમાંથી લોન આપેલો હોય તો એ પણ ત્રાહિત પક્ષનું દેવું જ ગણાય। એટલે મિત્રો, સ્ત્રીધનમાંથી આપેલી લોન એ પણ ત્રાહિત પક્ષના દેવાની સાથે બીજા ક્રમે ચૂકવાશે। ત્રીજું, ત્રાહિત પક્ષના દેવા પછી ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય એની ચૂકવણી થાય, જેનો આપણે હમણાં અગાઉ અભ્યાસ કર્યો અને ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આખો ક્રમ આપણા અભ્યાસક્રમમાં ભણવો પડશે, પાકો કરવો પડશે। છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમ પરત કરવામાં આવે। સૌથી છેલ્લે ભાગીદારોની જે કંઈ મૂડી લોકો પેઢીમાં લાવ્યા છે, ચાલુ ખાતાની પદ્ધતિ રાખતા હોય તો ચાલુ ખાતા છે વગેરે રકમ ભાગીદારોને ચૂકવવામાં આવે। પાંચમો છેલ્લો મુદ્દો, એવું બની શકે કે પેઢી સદ્ધર હોય અને વિસર્જનની પરિસ્થિતિ હોય તો કદાચ ભાગીદારોની મૂડી પરત કર્યા પછી પણ નફો વધે, રકમ વધે, તો છેલ્લે વધેલી રકમ એટલે કે માલ મિલકત નિકાલ ખાતાનો નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે। આ વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓ છે। મિત્રો, કાયદો છે, કાયદાનું પાલન કરીને જ હિસાબો તૈયાર કરવામાં આવે છે। કાયદામાં જે કોઈ બાબતોના જે ક્રમ આપ્યા છે એ ક્રમ અનુસાર જ કામ થતું હોય છે। એટલે નાનો પણ ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવો પડે એવો અને પાછો અગત્યનો મુદ્દો। એટલે ફરીવાર કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓ જો આપણને યાદ હશે, તૈયાર હશે, તો આપણને દાખલાઓ વખતે પણ સરળતા રહેશે। ખરા ખોટામાં થિયરીકલ માર્ક્સ તો મળશે જ તે, પણ દાખલાઓ ગણતી વખતે પણ આપણને સપોર્ટ મળશે। હવે પછી આપણે વિસર્જન વખતે
કયા કયા હિસાબી ખાતાઓ તૈયાર કરવામાં આવે છે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો। ત્યાર પછી આપણે આમનોનનો અભ્યાસ કરીશું, નમૂનાની આમનોન શીખી અને પછી દાખલાઓ તરફ જવાનું થશે। નમૂનાની આમનોન પણ અગત્યની છે। નમૂનાની આમનોનમાં અને દાખલામાં માત્ર રકમનો જ ફેર છે, એટલે હવે પછી આપણે એકાદ લેક્ચર જેટલું થિયરીકલ ભણી અને ત્યાર પછી દાખલાઓની તરફ એટલે કે નમૂનાની આમનોન ભણશે। મિત્રો, ખૂબ સરસ રીતે આપણે અભ્યાસ કરીશું। ફરી વખત તમને આ વિડીયોની સાથે જ લેશનમાં લખવાના પ્રશ્નોની યાદી પણ હું મોકલું છું। આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળ્યા કરે। બીજું મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એનો પણ થોડો અભ્યાસ કરજો, બરાબર। આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ। અસ્તુ।